સર, પહેલા સ્કેમ ને પછી સ્કૂપ કેવી ફિલિંગ છે? લોકો પસંદ કરી રહ્યા છે? બસ એ લોકો પસંદ કરે, આપણે કામ એટલે જ કરીએ છીએ કે ઓડિયન્સ સુધી પહોંચે અને વધારે ને વધારે લોકો કામ જોઈએ. અને આજે જોઈ રહ્યા છે, બે અઠવાડિયા થઈ ગયા છે, અને એમાં જેટલો પ્રેમ અમને મળી રહ્યો છે શોને, શોના કેરેક્ટર્સને, અને ખાસ કરીને તો જર્નલિસ્ટિક ફ્રેટર્નિટીથી બહુ પ્રેમ મળી રહ્યો છે. પણ જે આમ જે ઓડિયન્સ છે એ લોકો આ શોને જે રીતે અપનાવી રહ્યા છે એ જોઈને નેચરલી યુ ફીલ ઓવરવેલ્ડ એમ લાગે કે કઈ તો કનેક્ટ કર્યું છે. રિયલ સ્ટોરીઝ પર જ તમને સિરીઝ બનાવવાનું ગમે છે અને એક પછી ઇમેજ બિલ્ડઅપ થઈ જાય કે હંસલ સર આવી જ કંઈક વાર્તાઓ લઈને આવશે? હવે એઝ લોંગ એઝ લોકોને ગમે છે કરતો રહીશ. પણ હું એકચ્યુઅલી રિયલ સ્ટોરી કે ફિક્શનમાં એકચ્યુઅલી નથી જતો, એટલે મને સ્ટોરી, આઈ લુક ફોર અ ગુડ સ્ટોરી, સારા કેરેક્ટર્સ હોય છે. અને ઇટ જસ્ટ સો હેપન્સ કે આ કમાલના કેરેક્ટર્સ મને રિયલ લાઈફમાં મળે છે. એટલે હું હંમેશા કહું છું કે સ્ટોરીઝને હું નથી શોધતો, સ્ટોરીઝ મને શોધે છે. જીજ્ઞાની બુક લખાય છે અને લખાયા પછી તમે વાંચી અને પછી તમે એમાંથી શું લાગ્યું કે ધીસ ઇઝ અ સ્ટોરી અને એને અન્યાય થયો છે એવું લાગ્યું તમને? એક તો અન્યાય અને બીજું એક જે સ્ટડી છે કે એ કેવી રીતે એક રિપોર્ટર રિપોર્ટર થઈ જાય છે, એ સ્ટડી મને ફેસિનેટિંગ છે. મને લાગ્યું કે એ સ્ટડી કરવાનું જરૂરી હતું. આઈ વોન્ટેડ ટુ અન્ડરસ્ટેન્ડ કે નોર્મલ ઘાટકોપરમાં રહેતી ગુજરાતી છોકરી જે સિંગલ મધર છે, એની ફેમિલી છે, જોઈન્ટ ફેમિલી છે, એ કેવી રીતે જેલ કેવી રીતે પહોંચી ગઈ, અને એ પણ આટલા મોટા ક્રાઇમ માટે કે બીજા રિપોર્ટરને મર્ડર માટે, મર્ડરના ચાર્જ પર, અને છોટા રાજન સાથે સાંઠગાંઠના આરોપ પર. એટલે એ મને લાગ્યું કે આ સ્ટોરી જાણવું, આ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ સ્ટોરી. આમાં શું છે, વોટ ઇઝ ધ ફેક્ટ, વોટ ઇઝ ધ ફેક્ટ, થી વધારે આઈ વોન્ટેડ ટુ નો કેવી રીતે ત્યાં પહોંચી ગઈ રીતે. કોન્ટ્રોવર્સી ક્રિએટ કરી શકે એવું પણ ક્યાંક ડર રહ્યો તો આ સિરીઝની જ્યારે શરૂઆત કરી જાય? મારું ઇન્ટેન્શન ક્યારેય કોન્ટ્રોવર્સીમાં હોતું જ નથી. એટલે આજ સુધી જેટલું કામ કર્યું છે લોકો મને સતત પૂછે કે ભાઈ તમારું કામ છે એમાં કોન્ટ્રોવર્સી થઈ શકે છે, પણ કોન્ટ્રોવર્સી નથી થતી. કેમ કે ઇન્ટેન્શન કોન્ટ્રોવર્સીનું છે જ નહીં. ઇન્ટેન્શન કેરેક્ટર ને એની સ્ટોરીને એકદમ ઓનેસ્ટી સાથે મને પ્રેઝન્ટ કરવાનું, એ જ ઇન્ટેન્શન હોય છે ઓલવેઝ. જેલમાં જે બહેનો સાથે આ થાય છે કે બહેનોને બાથરૂમ નથી હોતો અને ટોયલેટ બંને એક જ છે, આમ તો મોટી મોટી વાતો કરાય છે. એમ નથી કે ટોયલેટ અને બાથરૂમ એક જ છે, પણ લોકો બાથરૂમને પણ ટોયલેટ તરીકે વાપરી લે કે આટલી ગંદકી ને આવામાં બહેનો કેમ રાખે છે? બહુ ક્રાઉડેડ હોય છે પ્રિઝન્સ. ધ મેઇન થિંગ ઇઝ સી, આ શું છે, થોડું તો કાલ્પનિક છે પણ જે કન્ડિશન્સ છે પ્રિઝનમાં એ આનાથી પણ ખરાબ છે. અને એ જ કહું છું કે પ્રિઝન એકચ્યુઅલી એવી જગ્યા છે જ્યાં લોકો રિફોર્મ થવા જાય છે. ઇટ ઇઝ સપોઝ ટુ બી અ પ્લેસ ફોર રિફોર્મેશન, પણ અહીંયા જઈને તમે વધારે ખરાબ કરી નાખશો, માણસને કમ્પ્લીટલી કોલ્ડ કરી નાખશો તમે. એટલે એક કોશિશ કરી છે કે થોડું અમે અમારી રીતે આ બતાવીએ અને એક રીતે કે પ્રિઝન્સમાં રિફોર્મ થાય. જેમ કે અમે સંજુમાં બી જોયું કે આટલું બંધુ સંડાસ ને આ તે બધું હતું, તો આમાં પણ છે તો શું આ એક બદલાવ આવશે ખરી? જેલમાં થોડો સુધારો લાવો, આપણે તો ઉમેદ જ કરી શકીએ છીએ. જે આમ આદમી છે ને દેશનો, એ ખાલી હોપ કરી શકે છે કે ભાઈ બદલાવ આવે. અમે એઝ અ સ્ટોરી ટેલર અમે આ બધું બતાવીએ છીએ એટલે કે કોઈ જોઈને એમ કહે કે ભાઈ આ બદલવું જોઈએ. હવે અને બસ એ અપીલ છે જે લોકો બદલી શકે છે, કદાચ જોઈને થોડું એમના મનમાં પણ ઇન્સાન જેવું જાગે અને કહે કે ભાઈ ના બદલવું જોઈએ. તમારા પાર્ટમાંથી તમે વુમન્સને બહુ સ્ટ્રોંગ બતાવવા માંગો છો. મેં એક બે તમારા જોયા પિક્ચર્સ, તો તમારા અંદર શું કહે છે કે તમારે પીઠબળ કોણ હતું, મધરનું, વાઇફનું? મારી મધર, મારી મધર અને મારી બા, મારી નાની બંને ભરૂચના છે. અચ્છા, એટલે
જે સૌથી વધારે પીઠમાં એ લોકો તમારી જિંદગીમાં સૌથી સ્ટ્રોંગ ઇન્ફ્લુઅન્સ એ લોકો છે એટલે એ હું ટ્રાય નથી કરતો કે હું સ્ટ્રોંગ વુમન બતાવું એ સ્ટ્રોંગ વુમન માટે મારે પણ ઇટ કમ્સ નેચરલી ટુ લાગણી અને એક છે રિસ્પેક્ટ છે વુમન ઓરિયન્ટેડ સ્ટોરીઝ જે બને છે કે ફિલ્મો બને છે વેબ સિરીઝ બને છે એ વધારે ઇફેક્ટિવ હોય એવું લાગે છે તમને આઈ થિંક સ્ટોરીઝ આર ઇફેક્ટિવ લોકો વધારે કનેક્ટ થઈ શકે છે એને બધી સ્ટોરી સાથે તમે સ્ટોરી સારી રીતે કોઈ ભાઈ હર્ષદ મહેતાની સ્ટોરી સાથે પણ લોકો કનેક્ટ કરી ગયા છે વુમન ઓરિયન્ટેડ એક રીતે હતી સુચેતા દલાલેમાં ફિમેલ હતી બાકી ઇટ ઇઝ એ કનેક્શનની વાત છે કેરેક્ટર સાથે કનેક્શન નથી બનવું જોઈએ Hansal Mehta is a good cook also. I'm seeing your recipes and all. And a good writer and a good director. What do you think? I'm not a very good writer. Baki, I'm a... But in mind it's... I'm a better cook. And... But she then I'm a director. આમ તો તમે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી તમે ગુજરાતી આમ પાત્રો બહુ સાચા સાચા બતાવો અને આમ એક્ઝેક્ટ જેવા હોવા જોઈએ જે હર્ષદ મહેતા હતા આમાં જે ગુજરાતી બોલે છે એ જોઈને બહુ સારું લાગે છે તમે કોઈ પણ ગુજરાતી જોવા જઈએ કે એમાં આવ્યો તું પ્રફુલ્લ આવી ગયો થઈ ચુક્યા હા થઈ ચુક્યા એટલે એ છે ને એ એક્સેન્ટ કોઈ પણ કમ્યુનિટી એક્સેન્ટ થી નથી જાણી જતી એ લોકોની આઈડેન્ટિટી લોકોના કામથી કર્મોથી જ તમે હવે એ લોકોને એક્સેન્ટમાં રિડ્યુસ કરી દો તો ઇટ ઇઝ અનફેર અને સામાન્ય રીતે હિન્દી ફિલ્મોમાં હિન્દી વચ્ચે ગુજરાતી કેરેક્ટર છે એટલે વચ્ચે ગુજરાતી ડાયલોગ બોલે તો બહુ છે ને વિચિત્ર લાગે જ્યારે તમારી પ્રોજેક્ટમાં એવું નથી લાગતું કે પરાણે કે અચાનક મરીઝ સર આવી ગયા એવું નથી લાગતું એનું કારણ જ એ છે એ ટ્રાય કરીએ છીએ અમે એવા બહુ વાત કરણ વ્યાસ જે રાઇટર છે આપણા અમદાવાદના જ છે તે કારણ બહુ હાર્ડ છે એ બહુ નેચરલી ફ્લેવર આપે છે જે ડાયલોગ છે અને હું મારું પ્રયાસ રહે છે કે ભાઈ જે જેટલું નેચરલી લખે છે એટલું નેચરલી અને મને એક્ટર્સ મને મારું નસીબ સારું છે કે પ્રતિક ગાંધી આવા કરિશ્મા તન્ના એવા એક્ટર્સ મને મળે દેવેન ભાઈ સનત વ્યાસ એવા એક્ટર્સ મને મળ્યા છે એ મારું મારા ચોઈસીસ જોઈ અને વધારે ને વધારે આવા એક્ટર્સ જે લોકોને આખો દેશ નથી જાણતું એ આખો દેશ જાણી ઇવન કે બહુ બધા છે ચાર નથી જાણતા ઇવન જેમિની પાઠક જે લાસ્ટ એપિસોડમાં આવે છે અને જે બેટિંગ કમલ એક્ટર છે કમલ એક્ટર છે એનું એક નાટક છે મહાદેવ ભાઈ જે ગાંધીજીના સેક્રેટરી હતા એ મહાદેવ ભાઈનું રોલ પ્લે કરે છે મનોજ ચાલુ થઈ છે કમલ એક્ટર છે રાઈટ તમારા હવે આગળના પાઇપલાઇન પ્રોજેક્ટ્સ નવું કઈ અત્યારના ખાલી એટલું જ કહી શકું છું કે કરીના કપૂર સાથે ફિલ્મ કરી હતી અને અમે તૈયાર પોસ્ટ પ્રોડક્શન ચાલુ છે અને બાકી એક મહાત્મા ગાંધી પર શો એનું પ્રી પ્રોડક્શન ચાલુ છે આ વર્ષના આખે સુધી હું શરૂ કરું છું એપિસોડિક હશે મોસ્ટ ઓફ શૂટિંગ અમદાવાદમાં પણ બહુ બધું છે એટલે આખી સ્ક્રિપ્ટ પૂછી લેશું અદ્ભુત રામચંદ્ર ગુહાની બે પુસ્તક છે એના ઉપર આધારિત છે બહુ મોટું પ્રતિક ગાંધી એટલું કહી શકું પ્રતિક ગાંધી મોહનદાસ રામચંદ્ર ગાંધી બન્યા છે થેન્ક યુ.